क्या बोल रहा हूँ? हेलो, नमस्कार मित्र। वो जो टेंशन हमें दे रही है, जो वेस्ट है ना, आज हमने बात की थी केमिस्ट्री का पेपर से। सामना ना पेपर का सामना मुखवा मार से आपने चैनल में, तो जो आपने चैनल में सब्सक्राइब ना करी है तो कर लो। अब स्टार्ट करिए केमिस्ट्री का पेपर के साथ। प्राण 2020 का लेवल हो तो आप दे लो। अत्यारे हमारी पास है 52 जी नंबर ની જી સિરીઝ નું પેપર, બરોબર છે? તો હવે તેનું સોલ્યુશન જોઈએ। तो पहलो क्वेश्चन है, नीचेनामांथी कयो पदार्थ घन अवस्था तथा पिघलित अवस्था में घणो सख्त विद्युतीय अवाहक छे? तो तेनो जवाब छे क्वार्ट्स, बराबर ने? टिक करेला छे तेनी ऊपर ना जता, जे बोलिए एनी ऊपर ध्यान आपजो तो वधारे सारू रहेशे। पछी बीजो बीजो सवाल छे, तत्व बी ना परमाणुओ HCP लेटिस रचना रचे छे, अने तेनो जवाब आवे छे A4 A2 B3, एटले के विकल्प ए बराबर साचो ज छे। नीचेनामांथी कयो ओर्थोरोम्बिक स्फटिक प्रणाली नुं उदाहरण छे? तो आ સવાલમાં થોડાક મૂંઝવણ છે, એટલે આપણે અત્યારે રહેવા દઈએ છીએ, પરંતુ ઓફિશિયલી આન્સર કે આવશે ત્યારે એનો જવાબ આપણે બતાવી દઈશું। જો કોઈને આવડતો હોય તો કોમેન્ટ કરી શકે છે। નીચેનામાંથી કયું નહીં, ચોથો સવાલ છે, લોહ ચુંબકીય પદાર્થને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તે કાયમી ધોરણે ચુંબક બને છે, તો તેમાં તમને શું લાગે છે મિત્રો? બરોબર છે ડી, ચુંબકીય ક્ષેત્રની દિશામાં ડોમેન અભિવિન્યાસિત થાય છે। હવે સવાલ નંબર 5 છે, 30% W/W એટલે કે વેટ બાય વેટ એટલે વજનના છેદમાં વજન, એને હોયના જલીય દ્રાવણની મોલાલિટી એટલે કે 10.71 m મોલર, બરોબર છે? આ પણ સાચો છે। હવે 606 પ્રશ્ન છે, નીચેનામાંથી કયું ઘન દ્રાવણનું, એમાં જવાબ સી પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ એ જ આવે છે। હવે 7મો સવાલ છે, આપણી પાસે NaCl ના જલીય દ્રાવણોના 3 A B અને C ચિહ્નિત છે, તો એનો જવાબ છે ને આપણે વિકલ્પ B આવે છે, પરંતુ એ ટિક કરેલો છે ખોટો છે, એટલે વિકલ્પ B ઉપર આપણે ધ્યાન આપીશું। એક વિદ્યુત રાસાયણિક કોષ વિદ્યુત વિભાજન કોષની જેમ વર્તે ત્યારે વર્તી શકે છે જ્યારે, તો એનો જવાબ છે ને એ વિકલ્પ આવે છે, ઈ સેલ લેસ ધેન ઈ એક્સલ, બરોબર છે? અહીંયા પણ ખોટો ટિક કરેલો છે। પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલને આધારે નીચેની ધાતુઓની રિડક્શન કરતા તરીકેની પ્રબળતાનો ક્રમ કયો છે? તેનો વિકલ્પ સાચો જ છે, આપણે ડી ટિક કરેલો છે, HgHg ક્રોમિયમ ને મેગ્નેશિયમ, બરોબર છે? હવે વિકલ્પ 10 છે કે લેમ્ડા સ્ટાર એમ HSE નું મૂલ્ય ખાલી જગ્યા બધા બરાબર છે, એટલે કે વિકલ્પ બી જ છે, HCl પ્લસ NHC માઇનસ મોલાલિટી ઓફ NaCl। હવે છે 11મો ક્વેશ્ચન, લેડ સંગ્રહ કોષના ચાર્જિંગ દરમિયાન ખાલી જગ્યા થાય છે, તો આમાં જવાબ છે ને એનોડ પરનો PbSO4 PbO2માં રૂપાંતરિત થાય છે, વિકલ્પ સી છે ખોટો છે, વિકલ્પ ડી એ સાચો છે। પછી છે ક્વેશ્ચન 12, NH3 નું પ્લેટિનમની સપાટી પર વિઘટન કરી શૂન્યક્રમની પ્રક્રિયા છે, તો આ વિકલ્પનો જવાબ આવે છે એ 2.5×10⁻⁴, બરોબર છે? હવે વિકલ્પ 13 છે, નીચેનામાંથી કયો આલેખ ઇંક વર્સિસ 1/r માટે સાચો છે, LNK બરોબર વર્સિસ, એટલે કે એમાં વિકલ્પ એ સાચો છે, આપણે સી છે ખોટો છે, બરોબર? પછી ઉત્સેચકની ભૂમિકા ખાલી જગ્યાને પરિવર્તિત કરવાની છે, એટલે કે પ્રક્રિયાની સંપૂર્ણ સક્રિયકરણ ઊર્જા, બરોબર? દ્રાવણ કલામાંથી થતા અધિશોષિત અધિશોષણ માત્ર ખાલી જગ્યા સાથે વધે છે, તો કે તાપમાનના ઘટાડા સાથે વધે છે। એમોનિયા ઉત્પાદનની હેબર વિધિમાં કઈ ધાતુ આર્યન માટે પ્રવર્તનનું કાર્ય કરે છે, એટલે કે મોલિબ્ડેનમ, બરોબર છે? એમઓ સી વિકલ્પ। AgI Ag+ માટેનું કયું છે, તો એમાં આપણો જવાબ આવે છે એ Na3PO4। હવે વિકલ્પ 18 છે, ફિન પ્લવન વિધિમાં ઉમેરમાં આવતા પાણી પદાર્થો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો આ પણ થોડોક વિકલ્પ અત્યારે મૂંઝવણ ભરેલો છે, તો એને બાકી રાખીએ છીએ આપણે। પછી જે કોમેન્ટ કરીને તમે બતાવી શકો છો શું આવે છે ફાઇનલે। પછી 19મો વિકલ્પ છે, કોપર મેટે એટલે કોપર 1 સલ્ફાઇડ પ્લસ Al2 સલ્ફાઇડ આનું મિશ્રણ છે, એટલે વિકલ્પ ડી। ગોલ્ડ અને સિલ્વર નિષ્કર્ષણ ધાતુના Cn- વડે થતા નિક્સાલનનો સમાવેશ કરે છે, ધાતુને પાછળથી ખાલી જગ્યા વડે પુનઃ કરવામાં આવે છે, એટલે કે વિસ્થાપન વિધિ। પછી સાયક્લોટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડના અણુમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે? તો વિકલ્પ બી સાચો છે, એ અને સી ખોટા છે, એટલે 15 અને 3 એ જવાબ આવે છે। હવે 22મો વિકલ્પ છે, નીચેના પૈકી કયું તત્વ ઓક્સિજન સાથે સીધી પ્રક્રિયા આપતું નથી? તો બરોબર છે, પ્લેટિનમ સીધી પ્રક્રિયા ક્યારે આપતું નથી એ। પછી છે ઝેનોન હેક્સાક્લોરાઇડ પ્લસ 3 પાણીના અણુઓ છે, એટલે પ્રક્રિયાને નિયોજન યુક્ત, બરોબર છે, ઝેનોન ટ્રાયોક્સાઇડ આવે છે। પછી અશ્રુવાયુનું આણ્વિક સૂત્ર શું છે? તો એમાં જવાબ આપણો ખોટો આપ્યો છે, એ CCl3NO2, એટલે કે વિકલ્પ એ આવે છે, બી ખોટો છે। પછી 25મો વિકલ્પ, જો કોઈ પરમાણુનો પરમાણીય ક્રમાંક 25 હોય તો તેના જલીય દ્રાવણમાં દ્વિસંયોજક આયનની ચુંબકીય માત્રા કેટલી છે? તો એમાં જવાબ આવે છે બી,
બરોબર ડી ખોટો છે એટલે ધ્યાન આપીશું. પછી વિકલ્પ 26 છે, નીચેનામાંથી કયા ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે? એટલે જવાબ સાચો છે વેનેડિયમ પેન્ટોક્સાઇડ અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. એટલે વિકલ્પ એ, નીચેનામાંથી કયા તત્વના ઇલેક્ટ્રોનીય રચનામાં 5d કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવેલો છે? તો આ પણ અત્યારે ઇલેક્ટ્રોન રચના દોરવી પડશે, પરંતુ પાછળથી આપણે જણાવીશું. નીચેનામાંથી કયું વધુ સ્થાયી સંકીર્ણ કયું છે? તો વિકલ્પ એમાં સી આવે છે, FeCO4 થ્રાઇસ અને એની 3- નેગેટિવ. બરોબર, ટેટામાઇન એક્વા ક્લોરાઇડ ઓ કોબાલ્ટ 3 ક્લોરાઇડનું આણ્વીય સૂત્ર કયું છે? તો વિકલ્પ બી છે એ સાચો છે, CONH3 4 H2O Cl અને Cl ટ્વાઇસ. પછી વિકલ્પ 30 છે, નીચેના પૈકી કયા સંયોજનની SN1 પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે? તો વિકલ્પ એ છે, બરોબર છે, ફિનાઇલ વાળો. નીચેના પૈકી કોની દ્વિધ્રુવ ચાકમાત્ર સૌથી વધુ છે? તો CH3Cl. વિકલ્પ 32 છે, CH3CH ડબલ બોન્ડ CHCBr એ સંયોજનમાં Br ની સ્થિતિને પ્રમાણે વર્ગીકૃત કરી શકાય છે, એટલે કે વિનાઇલ. એ ખોટો છે, પરંતુ આવે છે એલાઇલ, એટલે આપણે વિકલ્પ ડી ઉપર ધ્યાન આપીશું. પછી આપણે જે પેરોક્સાઇડ ની હાજરીમાં પ્રક્રિયા મુખ્ય કાર્બનિક નિપજનું IUPAC નામ, તો અહીંયા 1-bromobutane છે, ખોટું છે, પરંતુ જવાબ આવે છે 1-bromobutane. બરોબર છે, 1-bromobutane જ આવે છે. C7H8O આણ્વીય સૂત્રવાળા મોનો હાઇડ્રેલિક ફિનોલ સંયોજનના શક્ય સમઘટકો ખાલી ગયા છે, તો 4 આવે છે, 3 ખોટો છે. ફિનોલ એની 273 કેલ્વિન તાપમાને પેરાબ્રોમોફિનોલ પ્રક્રિયકમાં બને છે, તો ઉપર જે વપરાય છે તેનું નામ શું છે? તો બ્રોમિન અને કાર્બન ડાયસલ્ફાઇડ. બરોબર છે. 36મો છે, નીચેના પૈકી કયા સંયોજનોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે? તો કે પેન્ટેન 1-હોલનું છે. બરોબર, નીચેનામાંથી કયા એસિડનો સંયુગી બેઝ નિર્બળ છે? તો એમાં જવાબ બી, બરોબર છે ને, ફ્લોરિન વાળો આવે. પછી 38મો ક્વેશ્ચન છે, કયા એસિડના સોડિયમ ક્ષારનો ઉપયોગ ખાદ્ય પરીક્ષક તરીકે થાય છે? તો બેન્ઝોઇક એસિડ તરીકે. નીચેનામાંથી કયું સંયોજન હિન્સબર્ગ પ્રક્રિયાની સાથે પ્રક્રિયા આપતું નથી? તો એમાં છે ને ટ્રાઇથાઇલ એમાઇન એ વિકલ્પ આવે છે, સી એ ખોટો છે આપણો. 40મા સવાલમાં છે, ખાલી જગ્યા સંયોજન હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયા આપે છે? તો બરોબર છે, ઇથેન એમાઇડ હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયા આપે છે. પછી 41મો છે, ArNCl2N2Cl. બરોબર, તો આ પ્રક્રિયાનું નામ શું છે? તો એ છે ગાટરમેન પ્રક્રિયા, એટલે વિકલ્પ બી. નીચેનામાંથી કયું બંધારણીય સૂત્ર છે નારંગી રંગનું નથી? નારંગી રંગકનું છે, એટલે છે ને આપણે વિકલ્પ સી આવે છે, OH ગ્રુપ વાળું. બરોબર છે. 43મો છે, વિટામિન ખાલી જગ્યા છે ને એનો સંગ્રહ શરીરમાં નથી થઈ શકતો, એટલે કે વિટામિન સી, એટલે વિકલ્પ છે બી, એનો સંગ્રહ સમયમાં નથી થઈ શકતો. નીચેનામાંથી કયો બેઝ DNAમાં હાજર નથી? તો બરોબર, યુરેસિલ એ DNAમાં હાજર નથી. 45મો વિકલ્પ છે, નીચેનામાંથી પ્રોટીનની કઈ જોડ ગોલીય પ્રોટીન છે? એટલે એમાં વિકલ્પ ડી આવે, ક્યુ અને એસ આવે. ક્યુ એટલે ઇન્સ્યુલિન અને એસ એટલે આલ્બ્યુમિન. બરોબર છે. પછી 46મો છે, થાયોક્સિનના કયા એમિનો એસિડનો આયોડિન યુક્ત વ્યુત્પન્ન છે? એટલે વિકલ્પ એ ટાયરોસિન. અને 47મો વિકલ્પ છે, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો બ્યુના એન સહ પોલિમર છે, એ વિકલ્પ આપણે બી વિકલ્પ છે, એ ધ્યાનમાં લેશું. 48મો ક્વેશ્ચન છે, કે આ જે પોલિમર આપ્યો છે બંધારણીય ધરાવતા પોલિમરના મોનોમર કયા છે? તો એમાં વિકલ્પ છે ને આપણો સી, યુરિયા અને ફોર્માલ્ડિહાઇડ, આ બે જવાબ આવે છે. પછી છે, નિયોપ્રિનમાં આવર્તનીય એકમ કયો છે, એટલે કે મોનોમર કયો છે? તો વિકલ્પ ડી જ છે આપણો. બરોબર છે. પછી ઇક્વાઇલના ખાલી જગ્યા છે, એટલે કે પ્રશાંતક, એ બે છે આપણી પાસે. હવે મિત્રો, હવે તમે જે સોલ્યુશન જોયું એ આપણે પ્રમાણભૂત નથી માનતા, બરોબર છે, પરંતુ 100% સાચું પણ નથી, એટલે સાચો જે તમને ડાઉટ લાગતો હોય, ખોટું લાગતું હોય, તેનું તમે કોમેન્ટ કરીને જવાબ આપી શકો છો. અમે આશા રાખીએ છીએ કે તમારું પેપર પણ સારું ગયું છે અને થિયરીનું પેપર બી પણ ખૂબ જ સારું છે. જો તમને આ ચેનલમાં સારું લાગ્યું હોય અને પહેલી વાર ઉડતા આવ્યા હો, તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને લાઇક અને કોમેન્ટ અને શેર વિડીયો કરો અને સપોર્ટ કરો. બરોબર મિત્રો, હવે આવનારું જે પેપર છે તે કોઈને સંસ્કૃત છે તો કોઈને કોમ્પ્યુટર છે, તો આપણે તેના વિશેની પણ એનાલિસિસ કરશું અને પેપરનું સોલ્યુશન પણ લાવીશું. અને ચેનલને જોડાઈ લેવા માટે છે ને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો કોઈ પણ ડાઉટ હોય તમારે, કોઈ રીતનો તમારે ભણવામાં કોમ્પ્યુટરમાં એવો પ્રશ્ન હોય તેનો પણ જવાબ આપી શકીએ છીએ અમે. અને સંસ્કૃતમાં કોઈ પણ એવી ક્વેરી હોય તો અથવા એ પૂછી શકો છો, જેથી તમારું ભણવાનું પણ સારી રીતના જઈ શકે. બરોબર છે. તમારા પાર્ટ બી પણ આશા રાખીએ છીએ કે ખૂબ સરળ હતો, એટલે વાંધો તો નહીં આવે, એટલે 70 ઉપર તો તમારે પર્સન્ટેજ ખૂબ જ આવી શકે એમ છે. એટલે કોમેન્ટ કરીને જણાવવાનું ના ભૂલતા કે તમારે ટોટલ
માર્ક્સ કેટલા આવી શકે છે. બરોબર મિત્રો, તો ચાલો મળીએ એક હવે નવા વિડીયોમાં.